क्या इलेक्ट्रिक बाइक्स आर लो ऑन परफॉर्मेंस? इलेक्ट्रिक बाइक्स स्टाइलिश नहीं होती. टेक अ क्लोजर लुक, दे आर रॉन्ग. जॉय ई बाइक्स, राइड द चेंज. अंतरराज्य चोरी में शामिल खुकिया चड्डी बनियान गिरोह के 7 सदस्यों को वलसाड पुलिस ने किया गिरफ्तार. नमस्कार, मैं आशीष झा आप सभी का स्वागत करता हूं सिलवासा न्यूज लाइन में. पिछले 10 वर्षों में गुजरात, आंध्र प्रदेश, महाराष्ट्र, उत्तर प्रदेश, केरल और मध्य प्रदेश सहित राज्यों में चोरी और वाहन चोरी में शामिल चड्डी बनियान गिरोह के 7 सदस्यों को गिरफ्तार किया गया है. वलसाड जिला LCB की टीम को मिली जानकारी के आधार पर नाना वाक छिपा चिवाल रोड पर GJ01RD9857 की जांच के दौरान कार से 3 मोबाइल मिले और कुल 7 आरोपी को 5,12,000 रुपए नगद के साथ पकड़ा गया. देखिए यह खबर और ऐसे ही आसपास की खबरों को जानने के लिए अगर अभी तक आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो लाल वाले बटन को दबाकर अभी सब्सक्राइब करें. धन्यवाद. पुलिस ने गुनेगारोनी हलचल पर वॉच राखवा માટે LCB SOG ને સૂચના આપવામાં આવે જે આધારે વલસાડ LCB SOG પોલીસે ગઈકાલે એક અર્ટિગા કાર પર ડાઉટ જતા એને ચેક કરતા એમાંથી એક લોખંડનું કટર, વાંદરી પાનું અને એમાંથી કુલ 7 ઈસમો મળી આવે. જે શક પડતા ઈસમોને પૂછપરછ કરતા એક પ્યારસિંહ ડોગરસિંહ ચલાવા ધાર જિલ્લો મધ્યપ્રદેશ અને બીજા તમામ 6 આ તમામ ધાર મધ્યપ્રદેશ જિલ્લાના છે. આ તમામની ઇન્ટ્રોગેશન કરતા વલસાડ જિલ્લાના ઉપરાંત આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એવા કુલ 15 ગુના આ આરોપીઓએ કરેલાનું તપાસ દરમિયાન જાણી આવેલ છે. અને આ જે આરોપીઓ છે આ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ એવા જુદા જુદા રાજ્યોમાં ઘરફોડ ચોરી કરતી ગુનેગારોની ટોળકી છે. આ લોકો પહેલાં એની વોચ કરે અને પછી રાત્રે કોઈક વાહન કરી અને એમાં જાય. ચોરી કરતી વખતે માત્ર ચડ્ડી બનિયાન પહેરવાનું અને શરીર ઉપર તેલ લગાવી ચોરી કરતી વખતે પોતાની સાથે પથ્થરો રાખે. જો મકાન માલિક કે કોઈ આજુબાજુ જાગી જાય તો એના પર પથ્થરમારો કરે અને હુમલો કરે અને પછી ભાગીને નજીકમાં જે પોતાનું વાહન હોય એમાં બેસીને ભાગી જવાની ટેવવાળા ચાલે. મોટાભાગે દરેક રાજ્યના, દરેક વિસ્તારના કે દરેક શહેરના પોતાના પહેરવેશ હોય છે. જો પોતાના પહેરવેશ હોય તો ઓળખાઈ જવાની બીક રહે છે. એટલા માટે આ લોકો ચડ્ડી બનિયાન પહેરીને જાય જેથી એમની ઓળખ થતી નથી. કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એમાં વલસાડ જિલ્લાના ઉપરાંત બીજા રાજ્યોના થઈ કુલ 15 ગુનાઓ ડિટેક્ટ થાય છે. આ જે ગેંગ છે એ સને 2012થી સમગ્ર દેશમાં એક્ટિવ છે અને આપણે ત્યાં 2022માં આ ગેંગના ગુનાઓ પૈકી 2 ગુનાઓ ડિટેક્ટ થાય છે આપણા જિલ્લાના.